વૈષ્ણવ દેવી સર્કલ પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમિયા માતાજીના શિલાન્યાસ કરાશે. 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. 131 મીટર ઊંચાઈ ધરાવતું ઉમિયા મંદિર બનાવાશે. જર્મન અને ભારતના આર્કિટેક્ટ ઇજનેરો દ્વારા આ મંદિર બનાવવામાં આવશે. મંદિરમાં 82 મીટરની ઊંચાઈએ વ્યૂ ગેલેરી પણ બનાવવામાં આવશે. વ્યૂ ગેલેરીમાંથી અમદાવાદ શહેરનો નજારો જોઈ શકાશે. ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાન પર ઉમિયા માતાની મૂર્તિ સ્થાપિત કરાશે. 2 દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના લાખો ભક્તો ઉમટશે. જગતગુરુ રામાનંદચાર્ય સ્વામી, રામભદ્રાચાર્યજી, અવિચલદાસજી, જગતગુરુ શંકરાચાર્ય, વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભર ભારતી મહારાજ સહિતના સંતો પણ જોડાશે. ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેમાં લુપ્ત થતા 3000 જેટલા વૃક્ષો રોપવામાં આવશે. સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયા છે. દિવ્યા, જે રીતના ભવ્ય આ મંદિરની રચના કરવામાં આવનાર છે, કેવી રીતના આ આયોજન કરવામાં આવશે, કેવી રીતના લોકોને એકત્ર કરી લોકોને જોડવામાં આવશે અને આ કોણ કોણ હાજર રહેવાનું છે અને ખાસ આ 2 દિવસના કાર્યક્રમ વિશે પણ આપની પાસેથી જાણવા માંગીશું. માતાજીના પ્રસંગમાં બહુ જ ઉત્સાહ
છે એટલે જરૂરથી જે લોકોમાં જે ઉત્સાહ જે જોવા મળતો હોય છે મોલ મારી ઉમિયાના નાશ પાછળ અત્યારે દરેક જે અત્યારે આખો જે માર્ગ જે છે તે ઊંઘુંજી ઉઠેલો જોવા મળી રહ્યો છે. વિશ્વ સ્તરે આખી જે પ્રતિમા ઉમિયાજીની બનવા જઈ રહી છે તે આખું જે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે જગત જનનીમાં ઉમિયાજીની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જે વિશ્વની સૌથી ઊંચી એટલે કે 431 ફૂટ ઊંચી શિલાયત સમારોહ આજે જે યોજાયો છે 2 દિવસ સુધી આ સમારોહ યોજાવાનો છે. પ્રાણ શિલાયત પ્રાણ પ્રતિ સાથે લઈને તમામ જે યજ્ઞ ભજન કીર્તનના ના સાથે દરેક જે અત્યારે ગુંજી ઉઠ્યા છે દરેક માર્ગો અત્યારે જે ગુંજી ઉઠેલા જે જોવા મળી રહ્યા છે. મહિલાઓ પણ આપણી સાથે જોડાયેલી છે એમને પૂછવા માંગીશું આજનો દિવસ છે કેટલો સરસ છે અને કેવી રીતે આને મહત્વ કહી શકાય. આનું મહત્વ શબ્દોમાં ના કહી શકાય સોના કરતા બી મોંઘો દિવસ હોય એવું લાગે છે. જય ઉમિયા ઉમિયા માત કી. આજનો દિવસ છે કેટલી ખુશી. બહુ જ ખુશી છે સોના કરતા મોટો દિવસ છે જય ઉમિયા. એટલે જે રીતે કહી શકાય કે આજનો જે દિવસ છે જે લોકો માટે જે પણ ઉજવણીનો જે કરવામાં આવતો હોય છે ઉત્સાહ સાથે મહિલાઓ આ દિવસને જે ઉજવી રહી છે સાથે જ અલગ અલગ જે એકતા પણ જે અત્યાર જોવા મળી રહી છે વિશ્વ સ્તરે જે માથે સવારા મૂકીને આખું જે આયોજન જે કરવામાં આવ્યું છે સૌથી ઊંચી પ્રતિમા અને તો 5 વર્ષ બાદ બંધ જોવા મળશે. પરંતુ જે શિલાયત જે છે તેનું આજે સન્માન સમારોહથી લઈને તમામ જે આજે થોડીક જ વારમાં અહીંયા નીતિન પટેલ પણ આવવાના છે ડેપ્યુટી સીએમ આવવાના છે તમામ જે આજે ઉજવણીનો જે અવસર છે તે આખો જે જોવા મળી રહ્યો છે. 2 દિવસ સુધી જે ધામધૂમપૂર્વક અહીંયા જે ઉજવણી જે કરવામાં આવી રહી છે મા ઉમિયાનો જે રથ છે તે અત્યારે આખા દરેક માર્ગો ઉપરથી જે પસાર થઈ રહ્યો છે અલગ અલગ મોટી સંખ્યામાં દેશભરની જે મોટી સંખ્યામાં જે તમામ જે લોકો અહીંયા આવી રહ્યા છે શિલાયન્સ આખું જે આયોજન જે કરવામાં આવ્યું છે ઉત્સાહ સાથે લોકોમાં પણ એક અનેરો જ ઉત્સાહ માહોલને લઈને જોવા મળી રહ્યો છે. જી બિલકુલ દિવ્યા ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. અપડેટ લઈશું આ સમગ્ર કાર્યક્રમને લઈ આપણી પાસેથી.